The Government of India observed the first National Science Day on 28 Feb 1987. Gujarat Council of Science City celebrates this event every single year on 28 Feb. Today's session is all about science communication. For that, I would like to request our guest, Sri Nagendra Vijay sir, to come on the stage. I would like to request our guest, Sri Nagendra Vijay sir, to come on the stage. Please give a big hand for sir. Nagendra Vijay sir is an editor-in-chief Safari magazine. Since 1980, he published Safari every month that covers various fields of science. The Pudding was his science magazine scope, which has achieved vast popularity. Nagendra Vijay sir have access to many science books and periodicals at his home. Now I would like to request Sanjelia sir to come on this stage and felicitate our guest, Sri Nagendra Vijay sir. Thank you so much, sir. Did you know helium works against gravity? Animals use Earth's magnetic field to know their location. So today's session is all about science communication. Now I would like to hand over the stage to Sri Nagendra Vijay sir to please carry on. So over to you. Thank you. Maro avaj pahunche che badane? Ha pehla ek chokfat kari dau. Maro naam Nagendra nahi pan Nagendra che. Ane eno arth Nagadiraj thai che. Nagendra no sheshnak thai. Banne juda artho che. આ તમને બધાને જોઈને મને મારું નાનપણ યાદ આવે છે કે જ્યારે હું વિજ્ઞાનના પુસ્તકો વાંચતો મારા ઘરમાં પૈસાની કંઈ છત નહોતી પણ પુસ્તકો બહુ હતા વિજ્ઞાનને લગતા મારા પિતાજી બી વિજ્ઞાનના લેખક અને મને એટલી હદે વિજ્ઞાન પ્રિય હતું કે જ્યારે મારે પરીક્ષા હોય ત્યારે મારા માતા ઊભા થાય 4-1 વાગે મને ઉઠાડે મારા માટે ચા બનાવે એક કપ ત્યાં સુધી હું વાંચતો હોઉં અને પછી એ પાછા સૂઈ જાય ત્યારે હું વિજ્ઞાનનું પુસ્તક લઈને બેસી જાઉં અને 10:30 વાગે પરીક્ષા હોય હું બીકોમ થયો મુંબઈ યુનિવર્સિટીમાં એ પછી રશિયન ભાષાનો 2 વર્ષનો ડિપ્લોમા લીધો જર્નાલિઝમનો લીધો એ પણ અંગ્રેજીમાં હતો એ વખતે પછી માર્કેટિંગ ને એડવર્ટાઇઝિંગનો પણ લીધો પણ બીકોમ થયા પછી એ મારી જે વિજ્ઞાન પ્રત્યેની અભિરુચિ હતી એ એમની એમ જ રહી એટલે મને ઘણી વખત પૂછવામાં આવે છે કે તમે બીકોમ થઈને વિજ્ઞાન લખો છો તેવું કેમ મેં તો ભારતના રાજ્ય બંધારણમાં ક્યાં એવું નથી લખ્યું કે નગેન્દ્ર વિજય વિજ્ઞાન નહીં વાંચવું કે વિજ્ઞાન નહીં લખવું સવાલ એ છે કે આપણે વિજ્ઞાન પ્રત્યે અભિમુખતા એટલે કે એમના પ્રત્યે એક લાગણી એક પ્રેમભાવ ધરાવીએ છીએ કે નથી ધરાવતા હું નાનપણથી જોતો આવ્યો છું કે જાત જાતના દાવાઓ થતા હોય છે જાત જાતની વાયકાઓ ફેલાતી હોય છે જાત જાતની માન્યતાઓ ફેલાવતી હોય છે તમારી પાસે જ્યારે હું એક એમ કહેવા માગું કે સાયન્ટિફિક ટેમ્પર હોવો જોઈએ તો સાયન્ટિફિક ટેમ્પરનો અર્થ શું થાય છે સાયન્ટિફિક ટેમ્પર એ અંગ્રેજી શબ્દ છે પણ આપણે એને ગુજરાતીમાં બહુ સરળ રીતે રજૂ કરી શકીએ કે કોઈ પણ વસ્તુને કોઈ પણ માન્યતાને કે કાનો કાન સાંભળેલી કે આંખે જોયેલી ગમે તે વસ્તુને તમે મૂલવો અને નક્કી કરો કે વાસ્તવિકતામાં તેનો આધાર છે કે નહીં એ સાયન્ટિફિક ટેમ્પર છે સવાલો પૂછો આ માન્યતા છે મેં સાંભળ્યું પણ બરાબર છે કે નથી બરાબર વાસ્તવિકતામાં તેનો આધાર છે વિજ્ઞાનમાં તેનો આધાર છે આ જ્યારે અભિમુખતા આપણે કેળવીએ આ જે વિજ્ઞાન પ્રત્યેનો ભાવ આપણે કેળવીએ ત્યારે આપણામાં સાયન્ટિફિક ટેમ્પર આવ્યું એમ કહી શકાય હું તમને થોડાક ઉદાહરણો સાથે જ વાત કરીશ કારણ કે ઉદાહરણો સિવાય
બીજી કોઈ સરળ રીત નથી સમજવાની સાયન્ટિફિક ટેમ્પરને. હું જે સામયિક ચલાવું છું એમાં ફરી ફરીને મને એક સવાલ પૂછાય છે કે આપણે માત્ર 10% મગજ વાપરીએ છીએ એનું શું કારણ? હવે તમે કદી સવાલ પૂછ્યો છે પોતાની જાતને કે 10% મગજ વાપરવાથી આપણું કામકાજ ચાલી જાય કે કેમ? તમે હજી વધારે સંશોધન કરો અને સંદર્ભ ગ્રંથો વાંચો ત્યારે તમને ખબર પડે કે વર્ષો પહેલાં એક વિજ્ઞાનીએ જ્યારે 100% મગજ વાપરીએ છીએ એવું લખવામાં ડેસિમલ પોઈન્ટ ખોટી રીતે છપાયો, અથવા તો એણે ખોટો લખ્યો. એણે એક ખરેખર 100 પછી ડેસિમલ પોઈન્ટ અને પછી બે બીજા મીંડા મૂકવાની જરૂર હતી, અને બદલે આગળ આવી ગયો અને છપાઈ બી ગયો અને વાયકા ફેલાઈ ગઈ કે આપણે 10% મગજ જ વાપરીએ છીએ. આ તદ્દન ખોટી વાત છે. હું આપને જોઈ રહ્યો છું અત્યારે, આનો અર્થ એ થાય છે કે મારી ઓપ્ટિકલ નર્વ કામ કરી રહી છે, મારે જે પાછળ વિઝ્યુઅલ કોર્ટેક્સ છે મગજમાં ત્યાં મૂલ્યાંકન થઈ રહ્યું છે, તમે કેટલા જણા છો એની બધી ગણતરી મારા મગજમાં ચાલી રહી છે, હું કેટલો આનંદિત છું એ હું અનુભવી રહ્યો છું. આ બધું મને મગજ અનુભૂતિ કરાવે છે, મારું મગજ મને બધું જ સંભળાવે છે. એટલી ક્રિયાઓ મારા મગજમાં અત્યારે થઈ રહી છે કે હું કદી એમ ના કહી શકું કે હું માત્ર 10% જ મગજ વાપરી રહ્યો છું, નહીં હું 100% વાપરું છું. પણ આપણે કદી આવું વિચારતા નથી, મોટાભાગના લોકો આ વિચારતા નથી, અને ફરી ફરીને એક જ વાત પૂછવામાં આવે છે મને કે આપણે 10% મગજ જ કેમ વાપરીએ છીએ? તમે 10% મગજ વાપરીને જીવતા જ નહીં રહી શકો, સાચી વાત તો એ છે. આ એક વર્ષોથી ચાલી આવતી માન્યતા છે, એક ટ્રેડિશન છે. આ ટ્રેડિશનને તમે જ્યારે ચેલેન્જ કરો ત્યારે અનેક લોકોને નથી ગમવાનું. જો એ અમુક માન્યતા, અમુક ધાર્મિક માન્યતા પર આધારિત હશે તો ચોક્કસ નથી ગમવાનું, પણ હકીકત જે છે એ તો બદલાતી નથી. આ વર્ષો પહેલાં જ્યારે યુરોપમાં ધર્મ સર્વે સર્વા હતો અને લખેલું એક કોઈ ધર્મ ગ્રંથમાં લખાયેલું કે પૃથ્વી બ્રહ્માંડના કેન્દ્રમાં છે અને આખું બ્રહ્માંડ એની ફરતે ચક્રાવા લે છે, પ્રદક્ષિણા કરે છે. ગેલિલીએ લખ્યું કે પૃથ્વી કેન્દ્રમાં નથી અને આ સૂર્યમાળાના કેન્દ્રમાં સૂર્ય જ છે, એટલે એને પકડવામાં આવ્યો. એની પહેલાં બ્રુનો નામનો એક બીજો વિજ્ઞાની હતો, એને તો જીવતો સળગાવી મૂકવામાં આવ્યો હતો, પણ ગેલિલીઓને એટલો બધો ત્રાસ અપાયો, એને કહેવામાં આવ્યું કે પૃથ્વી કેન્દ્રમાં છે એ તમારે કબૂલ કરવાનું છે. માનસિક અને શારીરિક રીતે ગેલિલીઓને એટલો બધો ટોર્ચર કરવામાં આવ્યો, એટલા બધા જુલમો ગુજારવામાં આવ્યા એના પર, કે છેવટે એણે લખીને આપ્યું કે હા, મારી ભૂલ થઈ છે, પૃથ્વી બ્રહ્માંડના કેન્દ્રમાં છે અને આખું બ્રહ્માંડ તેની ફરતે પ્રદક્ષિણા કરે છે. આ એને નહોતું લખવું, પણ એની જે આખી તમે એણે જે લખીને આપ્યું છે એની આખી નોંધ વાંચો તો તમને એમ લાગે કે આ માણસ ખરેખર સાચું જ કહી રહ્યો છે, પૃથ્વી કેન્દ્રમાં છે. 400 વર્ષે એને માફી મળી. એ ગુજરી ગયા પછી 400 વર્ષે એને સત્તાવાર રીતે માફ કરવામાં આવ્યો કે નહીં, તું સાચો હતો. આ બતાડે છે કે સાયન્ટિફિક ટેમ્પર એ જમાનામાં નહોતું, આપણે ત્યાં બી નહોતું. એક સમય હતો કે જ્યારે શીતળાનો રોગ, સ્મોલ પોક્સનો રોગ, એ ફાટીને ધુમાડે ગયો હતો, આખી દુનિયામાં કેર વર્તાતો હતો. એ વખતે આપણે ત્યાં શીતલા માતાના મંદિરો થવા લાગ્યા. હવે હિન્દુ ધર્મના કોઈ પુરાણમાં શીતલા નામની કોઈ માતા જ નથી, પણ મંદિરો બંધાયા, અનેક લોકો નમન કરવા જાય, શીતળાની સેજ સંજ્ઞા વર્તાય એટલે તરત જ નમન કરવા જાય કે ભાઈ અમે શીતલા માતાને ત્યાં જઈ આવ્યા. હું હકીકતમાં કહું કે મેં હું પણ ગયો છું મારા પરિવાર સાથે બળદગાડા બેસીને. એ વખતે હું મુંબઈમાં રહેતો અને અમારું મુખ્ય વાહન બળદગાડું હતું અને ઘોડાગાડી હતી. શીતલા માતા કરતાં લાખો ગણ્યો ચડિયાતો કોઈ હોય તો એ એડવર્ડ જેનર હતો, જેણે શીતળાની એટલે કે સ્મોલ પોક્સની રસી શોધી.
તમારે મંદિર એના બનાવો, એડવર્ડ જેનરનું મંદિર બનાવો. હું ખાતરી સાથે કહું છું કે કોઈ જવાનું જ નથી ત્યાં, પણ મુશ્કેલી એ છે કે આપણે સાયન્ટિફિકલી વિચારતા જ નથી કે ભાઈ આ છે, બરાબર છે, પણ એ લોકો માને છે, પણ આ વાત સાચી કેટલી હદે છે એનું પરીક્ષણ કરો, સવાલો પૂછો. આ નથી થતું, અને આ વર્ષો પહેલાં જૂની વાત છે એવું પણ નથી. આજે હું તમને કહું કે સ્મોલ પોક્સ એટલે કે શીતળાની બે રસીઓ હજી રાખી મૂકવામાં આવી છે, કારણ કે દુનિયામાં પૂરેપૂરો નાબૂદ થયેલો સાબિત થયું છે, છતાં ક્યાંક ક્યાંક શંકા રહે છે કે કદાચ ક્યાંક હોય, એટલે બે રસીઓ સાચવી રાખી છે. એક રસી અમેરિકામાં છે ને બીજી રસી રશિયામાં છે. આ બે મહારાજોએ રાખી મૂકી છે કે કદાચ જો શીતળાનો રોગ ક્યાંક હોય અને ફરી પાછો માથું ઉંચકે તો પછી રસી બનાવવા માટે કામ લાગશે. આ એના વિષાણુઓ રાખી મૂક્યા છે, વાયરસીસ. આ વાત વર્ષો જૂની છે, આજે ભૂલાઈ ગઈ છે, પણ એવું નથી કે આજે આપણે સુધરી ગયા છીએ. હું આજે બી એક દાખલો તમને આપું કે વર્ષો પહેલાં એક સ્ટાર વોર્સ નામની ફિલ્મ આવી હતી. સ્ટાર વોર્સમાં ધૂમધડાકા બહુ સંભળાતા અને લેસરની તલવારો વડે લોકો લડતા, એ આપણે બહુ રોમાંચ સાથે જોતા. આપણને સવાલ થવો જોઈએ કે લેસરની તલવાર હોય કે કેમ. બીજો સવાલ એ થવો જોઈએ કે આજે ઉપર આખો ગ્રહ ફાટે છે, એનો અવાજ જે થાય છે એ અવાજ થાય કે કેમ. અવાજ શું છે? તમે કંઈક બોલો છો, અત્યારે હું બોલી રહ્યો છું, તો હવા સંકોચાય છે કારણ કે મારા અવાજનું દબાણ વર્તાય છે, એને પછી વિસ્તરે છે મોજું, આગળ વિસ્તરે એટલે આગળ જાય એટલે ફરી દબાય છે હવા, ફરી એના કંપની કંપ સંખ્યા વિસ્તરે છે, એમ કરીને છેવટે જ્યારે આપના કાનના પડદા સુધી પહોંચે છે ત્યારે આપના કાનના પડદા ધ્રુજે છે અને પછી એ અવાજ મિડલ ઇયરમાં અને ઇનર ઇયરમાં જાય છે કે આંતરિક કાનમાં જાય છે અને ત્યાં અમુક તાંતણાઓ હલબલે છે એટલે એનું સિગ્નલ તમને મગજને પહોંચે છે. પણ સ્ટાર વોર્સમાં ધૂમધડાકા બતાડ્યા છે. એ વખતે કોઈ વિચાર્યું નહીં કે આ તદ્દન ખોટી વાત છે, અંતરિક્ષમાં હવા નથી તો તેનો ધડાકો થાય જ નહીં. એવી જ રીતે લેસર કિરણોની તલવાર લડે. લેસર કિરણો કોઈ પણ કિરણો છે એ ખરેખર તો નક્કર વસ્તુ છે નહીં, તો બે તલવારો ટકરાય કઈ રીતે? પછી ફિલ્મમાં એવું બતાડ્યું છે અને ફિલ્મ તો ધૂમ ચાલી, એક 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 સીમાચિહ્ન બની ગઈ. એટલો બધો વગરો કર્યો કે પૂછવાની વાત નહીં, પણ લોકોએ જોઈ અને મજા કરી. કોઈ એમ ના પૂછ્યું કે એમ ન વિચાર્યું, અથવા તો પૂછ્યું હશે અમુક જણાએ, બધાએ તો નથી પૂછ્યું, પણ એમ ન વિચાર્યું કોઈએ કે પહેલી વાત એ કે આવી તલવાર ના હોય અને બીજી વાત એ કે અંતરિક્ષમાં તમે ઘાંટો પડો તો કોઈ અવાજ સંભળાય નહીં કારણ કે ત્યાં હવા જ નથી. ત્રીજી વાત, અંતરિક્ષમાં પ્રકાશનું કિરણ ફેલાય તો એ તમે એને જોઈ નથી શકતા. પ્રકાશને તમે અંતરિક્ષમાં જોઈ નથી શકતા. પ્રકાશ જ્યારે કોઈ પણ વસ્તુ પર આપાત થાય, પ્રકાશના કિરણો, અને વસ્તુ રિફ્લેક્ટ કરે, પરાવર્તિત કરે કિરણોને, ત્યારે તમને પ્રકાશ દ્રશ્યમાન બને. ત્યાં સુધી દ્રશ્યમાન નથી હોતો, પણ આવું બધું ફિલ્મોમાં પણ ચાલતું હોય છે અને લોકો જોતા હોય છે કારણ કે ત્યાં સાયન્ટિફિક ટેમ્પરનો અભાવ છે. તકલીફ એ નડે છે કે હોલિવૂડની બધી જ ફિલ્મોમાં જાત જાતનું, જે સાયન્સ ફિક્શન પર આધારિત છે, એ બધી ફિલ્મોમાં જાત જાતનું આવું બધું જોવા મળે છે. આ મંગળ પર, મંગળના પ્રવાસની એક ફિલ્મ આવી હતી, ખૂબ ચાલી. આપણે કદી મંગળ પર જઈ નથી શકવાના, હકીકત એ છે. તમે ગમે એટલું સાંભળો, વિજ્ઞાનીઓના મોઢે સાંભળો, ગમે તે સાંભળો, પણ આપણે કદી મંગળ પર જઈ શકવાના નથી. જે કાર્બન ડાયોક્સાઇડ આપણે ત્યાં એક સમસ્યા બની ગયો છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ પેદા કરે છે, એ ભરપૂર ત્યાં છે, એ ત્યાં ભરપૂર છે. અને પૃથ્વીના વાતાવરણમાં 1000 ફીટ ઊંચે જે હવાનું દબાણ હોય એટલું દબાણ ત્યાં સપાટી પર છે.
એટલે પછી ધારી લેવામાં આવ્યું કે આ દબાણ આપણા શરીરને સંગઠિત રાખે છે, સંયોજિત રાખે છે, એક ઘાસડે બાંધી રાખે છે. ધારો કે આ ખસી જાય છો તો શું થાય છે? ધારો કે આ ખસી જાય તો શરીર ફૂલે અને ફાટી જાય. અને ખરેખર હું તમને કહું કે ટોટલ રિકોલ નામની એક અંગ્રેજી ફિલ્મ આવી હતી, એમાં સાચે જ આ દ્રશ્ય બતાવ્યું છે કે મંગળ પર કોઈ માણસ બહાર નીકળે છે જ્યારે સમદબાવ પોશાકમાંથી, ત્યારે એનું માથું ફાટી જાય છે. આ વિચિત્રતા છે, આ સાયન્ટિફિક ટેમ્પરનો અભાવ બતાડે છે. આ જાતના બીજા અનેક દાખલાઓ છે કે જેમાં આપણે કોઈ પણ રીતે વિચારતા નથી. હું કેટલાક દાખલાઓ તમને જણાવવા માંગુ છું. તમે ઘણી બધી હિન્દી ફિલ્મો જોતા હશો. હિન્દુ ફિલ્મમાં ખલનાયક તો હોય જ, વિલન તો હોય જ, અને છેવટે એનું આવી પણ બને એ પણ હકીકત છે, કારણ કે એ વિના ફિલ્મ બને નહીં અને હીરોને કંઈ થાય નહીં છેવટ સુધી. તમે જોયું હશે કે ગોળી વાગે છે જ્યારે વિલનને, ત્યારે ઉછળીને પેલી બાજુ પડે છે. આ તમે કોઈ કદાચ કોઈ નાયક ફિલ્મ જોઈ હોય તેમાં એવું છે, અમરીશ પુરી ફેંકાઈ જાય છે સાવ ગોળી વાગે છે એટલે. હવે આમાં ન્યૂટનનો સિદ્ધાંત છે કે દરેક આઘાતનો વિરુદ્ધ દિશામાં એટલો જ પ્રત્યાઘાત થાય છે. એક્શન ઇક્વલ્સ રિએક્શન, એવી રીતે. હવે મુખ્ય વાત એ છે કે જે માણસ ગોળી છોડે છે એને પેલો આઘાત લાગવો જોઈએ ને, એ ફેંકાઈ જવો જોઈએ ને, તો વિલન કેમ ફેંકાઈ જાય છે? એની આબરૂ ખરાબ છે એટલે ફેંકાઈ જાય છે? પણ દરેક ફિલ્મમાં જોવા મળે છે. તમે હોલિવૂડની કોઈ ફિલ્મ જોશો ને એમાં પણ આ તમને જોવા મળશે. ખરેખર તો ગોળી છોડનારો ફેંકાઈ જવો જોઈએ, કારણ કે એના હાથને આઘાત લાગે છે, એના શરીરને હાથ આઘાત લાગતો હોય છે. એવું તમને ક્યાંય જોવા નહીં મળે. કોઈ ફિલ્મમાં મેં હજી સુધી તો નથી જોયું કે ગોળી છોડનાર માણસ દૂર ફેંકાઈ ગયો હોય. અને શા માટે ફેંકાઈ જાય? ગાંધીજીને ગોળી વાગી ત્યારે ફેંકાઈ નહોતા ગયા, એ તમને ખબર છે. પણ આ વિજ્ઞાન છે, આ સાયન્ટિફિક ટેમ્પરનો અભાવ છે, એટલે આપણે આ બધું ફિલ્મોમાં આવ્યા જ કરતું હોય છે અને છાપાઓમાં પણ આવ્યા કરે છે. જાત જાતની વસ્તુઓ, જાત જાતના દાવાઓ, તમે કોઈ પણ મોબાઈલ ફોન ખોલશો તેમાં તમને બતાડશે કે આ કરો ને તે કરો. હું નાનો હતો ત્યારે છાપામાં વારંવાર સમાચાર આવતા કે કેન્સરની દવા શોધાઈ. તો એ વાતને આજે 40 વર્ષથી વધારે થઈ ગયું, 50 વર્ષ થઈ ગયા, કારણ કે હવે અત્યારે 79 વર્ષનો છું. પણ હજી સુધી તો કોઈ કેન્સરની દવા મળતી નથી, હજી સંશોધન ચાલે છે અને નજદીકના ભવિષ્યમાં મળે એવી કોઈ શક્યતા દેખાતી નથી. હવે આ જે માન્યતાઓ ચાલી આવે છે, આ જે ટ્રેડિશન પરંપરા જે ચાલી આવે છે, એને તોડવાની જરૂર છે. આ દેશને વિકસિત કરવો હોય તો આવું બધું આપણે નાબૂદ કરવું જોઈએ. એકની એક વાત, એક છે ને, એક હિટલરનો એક પ્રચાર મંત્રી હતો, એ કહેતો હતો કે તમે જૂઠાણું 10 વખત ચલાવો ને તો એ સત્ય બની જાય છે. એનો પ્રચાર મંત્રી આવું કહેતો, ફરી ફરીને ખોટું બોલ્યા કરો એટલે પછી છેવટે એ સત્ય લાગવા માંડે. હવે થયું છે એવું કે અમુક માન્યતાઓ ફરી ફરીને પુનરાવર્તિત થવાને લીધે એટલી બધી જડ ઘાલી ગઈ છે, મગજમાં એટલી બધી ઠસી ગઈ છે કે જ્યારે એની વિરુદ્ધ લખાય છે ને ત્યારે લોકોને નવાઈ લાગે છે ને લોકો એ માનવા તૈયાર નથી. તમે જોજો, કોઈ પણ પાઠ્યપુસ્તક કાઢશો અથવા તો વિજ્ઞાનને લગતું કોઈ બી વિદેશનું પણ પુસ્તક કાઢશો તો એમાં તમને જોવા મળશે કે જીભમાં આ ભાગ છે એ ગળ્યો સ્વાદ પારખે, આ ભાગ છે તીખો સ્વાદ પારખે, આ ભાગ છે તુરો સ્વાદ પારખે, એવો આખો એક નકશો જોવા મળશે. તમે ગૂગલ પર બી જોવા મળશે. ગૂગલ જોકે જોવા જેવી વસ્તુ નથી. સાચી વાત એ છે કે જીભની બધે જ સંવેદકો, બધા જ સંવેદકો બધો જ સ્વાદ પારખી શકે છે. આવો કોઈ નકશો છે જ નહીં, એ શોધી કાઢવામાં આવ્યો છે કોઈ પણ આધાર વિના. અને જેણે શોધી કાઢ્યો છે એ માણસ સાયન્ટિફિક ટેમ્પરની બાબતમાં સાવ દરિદ્ર હશે. એને સાયન્ટિફિક ટેમ્પરમાં કંઈ સમજ જ નહીં પડતી હોય.
પણ દરેક ઠેકાણે મને પુસ્તકો, હું અંગ્રેજી પુસ્તકો જોઉં છું, એમાંય મને આવા ચિત્રો જોવા મળે છે. આ વિચિત્ર બાબત છે, એને કોઈ ચેલેન્જ નથી કરતું, નથી પાઠ્ય પુસ્તકો સુધારવામાં આવતા. હું હવે આપણા પાઠ્ય પુસ્તકો પર આવું. મારી પાસે વિજ્ઞાનનું 10મા ધોરણનું એક સમયનું પાઠ્ય પુસ્તક છે, ભૂરા રંગનું છે, આવૃત્તિ ક્યારની છે મને ખબર નથી, પણ 10મા ધોરણનું છે. એમાં લખ્યું છે કે પૃથ્વી લોહીચુંબક છે. પહેલી વાત તો એ કે આ ખોટી વાત છે, પૃથ્વી લોહીચુંબક નથી. પછી એમ લખ્યું છે કે એની વચ્ચે લાંબો મેગ્નેટિક બાર હશે, એની વચ્ચે એક ચુંબકત્વ છે, ચુંબક છે, ઊભી લીટી જેવું, સળી જેવું, એટલે પછી આવું થાય છે. હવે આ ચિત્રો તમને બધે જોવા મળશે. તમે જોજો કે વિદેશનું કોઈ જોશો ને તો એમાં બી આ ચિત્ર જોવા મળશે, પણ આપણે ત્યાં લખ્યું છે. હવે જો તમે વિજ્ઞાન શીખવો છો અને પાઠ્ય પુસ્તક વિજ્ઞાનનું છે અને એના સલાહકારોનું જે મંડળનું નામો છપાય છે, નામાવલી 15થી વધારે છે સલાહકારો, તો આવું કેમ છાપો છો? શા માટે આવી ટેક્સ્ટ બુક છે આપણે ત્યાં? હકીકત શું છે તમે જાણો. પૃથ્વી લોહચુંબક નથી, પૃથ્વી ડાયનેમો છે, અને ડાયનેમો હોય તેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર અચૂક પેદા થાય, આ માઇકલ ફેરાડેનો નિયમ છે. અને જેમ્સ ક્લાર્ક મેક્સવેલ, સ્કોટિશ વિજ્ઞાની, પણ આવું કહી ગયો છે. બીજી એક વાત જાણો, લોખંડનું જેને ક્યુરી ટેમ્પરેચર કહેવાય એ 770 ડિગ્રી છે. હવે હું આપને સાચો આંકડો કહું, કદાચ હા 770 ડિગ્રી છે. તમે લોખંડ લોહચુંબકને 770 ડિગ્રીએ સેલ્સિયસે ગરમ કરો એટલે એનું ચુંબકત્વ નાશ પામે. પૃથ્વીના પેટાળમાં એના કેન્દ્ર પાસે 5500 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન છે, તો પછી લોહચુંબક કેવી રીતે લોહચુંબક હોય? બીજું તમને બીજો આંકડો કહું, આ બીજો આંકડો છે લોખંડના ગલન બિંદુનો, બરાબર. લોખંડનું ગલન બિંદુ 1538 સેલ્સિયસ છે. હવે મેં અગાઉ કહ્યું તેમ પૃથ્વીના કેન્દ્રમાં જો 5500 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે તો પછી લોખંડ અકબંધ કેમ રહે છે? પછી લોખંડનો પાટો હોવાનું ક્યાં આવ્યું? અને છતાં આ પાઠ્યપુસ્તકમાં લખ્યું છે કે ત્યાં પાટો છે, અને આ વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક છે. તમારી પાસેથી મારી અપેક્ષા એક જ છે, કોઈ એક વસ્તુ પર આધાર ન રાખો, સવાલો પૂછો, માની ન લો કે આ વાત સાચી છે. ફરી વખત અને ફરી વખત એ નિવેદન છે કે એક ચિત્ર છે કે ગમે તે છે, એને કસોટીએ ચડાવો. આ વાત એટલી બધી રસપ્રદ છે ને કે તમે હજી વધુ ઊંડા ઉતરો ને તો હજી વધારે મજા આવે. જેમ કે મેં અત્યારે જીભનો દાખલો આપ્યો, જીભનો દાખલો આપ્યો, એમાં નકશાની વાત કરી. હવે હું એમાં જો હજી વધારે સંશોધન કરું, સંશોધન તો કરવાનું હોતું નથી, વધારે વાંચન કરવાની જરૂર છે, માત્ર પાઠ્યપુસ્તકનું નહીં બીજા બધા, તો તમને એ પણ કહી શકું કે ગળ્યો એ સ્વાદ છે, તૂરો એ સ્વાદ છે, ખાટો એ સ્વાદ છે, પણ તીખો એ સ્વાદ નથી. તીખો સંવેદના છે, તીખો કહેવાતો સ્વાદ જે સંવેદકો પારખે છે એ સંવેદકો ગરમીને પારખનારા છે. અને મરચામાં જે કંઈ તીખાશનું તત્વ છે એને આ સંવેદકો પારખે છે, માટે ચીલી ઇઝ હોટ એવું બોલાય છે. ચીલી ઇઝ હોટ, એનું કારણ આ જ છે, બીજું કોઈ કારણ નથી. હવે આ બહુ સૂક્ષ્મ ભેદરેખા મેં આંકી, આ
આપણે બધા એમાં ન પડવું પડવાની કંઈ જરૂર નથી, પણ મુખ્ય વાત તો એ છે કે તમે આ બધો નકશો માની નહીં લેતા, કે બધું સાચું નથી હોતું. હવે એક બીજી માન્યતા તમને ફરી ફરીને વાંચવા મળશે, જાણવા મળશે કે રોજનું 8 ગ્લાસ પાણી પીવું જોઈએ. આ બહુ વિચિત્ર નિવેદન છે અને લોકોના મગજમાં ઠસી બી ગયું છે કે 8 ગ્લાસ પાણી પીવું જોઈએ. પૂછવાનું એ થાય કે તમે સહારાના રણમાં રહેતા હો ત્યારે 8 ગ્લાસ પીવું પડે, અને ઉત્તર ધ્રુવ પર હો ત્યારે 8 ગ્લાસ પીવું પડે. 8 ગ્લાસ શું છે? લોકોને માનું માપ કાઢ્યું. આપણને તરસ લાગી છે કે કેમ એ નક્કી કરનારા સેન્ટર, એ કેન્દ્ર મગજમાં છે. એ કેન્દ્ર તમને કહી દે કે હવે પાણી પીઓ, કારણ કે શરીરમાં પ્રવાહીનું પ્રમાણ ઘટી રહ્યું છે, જેને સેલ્યુલર એટલે કે કોષની અંદરનું અને ઇન્ટ્રાસેલ્યુલર એટલે બે કોષોની વચ્ચેનું પ્રવાહી ઘટી જાય ત્યારે મગજ તરત સંદેશો આપે કે આ પ્રવાહી ઘટી ગયું છે, હવે જે જીવરાસાયણિક પ્રક્રિયાઓ થવાની છે, થવી જોઈએ, થતી નથી, તમે જલ્દી પાણી પીઓ. ધારો કે તમે પાણી નથી પીતા તો તમને ક્રેમ્પ થાય છે. તમે જોયું હશે કે ક્રિકેટના ખેલાડીઓ ઘણી વખત ક્રેમ્પ એવો થાય કે લંગડા થવા માંડે, બેટિંગ કરતા હોય પણ લંગડાવા માંડે. એનું કારણ છે કે રનઅપ લેતી વખતે એટલું બધું દોડ્યા હોય અને પસીનો એટલો બધો થયો હોય કે એને ક્રેમ્પ થઈ જાય પગમાં. એ પછી તરત ફિઝિયોથેરાપિસ્ટ આવીને બધું કરે, પણ છેવટે એણે ડ્રિંક્સ વખતે પાણી પીવું જ પડે. આ મુસીબત છે આપણી. 8 ગ્લાસ પાણી પીવું એ માન્યતાનું ખંડન થતું જ નથી. તમે કેટલો પ્રયાસ કરો ફરી ફરીને એ તો આવશે જ. હું એક બીજી વાત કરું કે જેમાં આપણને મૂર્ખ બનાવવામાં આવે છે. આવી જ રીતે 8 ગ્લાસ નહીં, તમારે જેટલું પાણી પીવાની જરૂર હશે એ તમને તમારું મગજ કહી દેશે, તમે એની ચિંતા ન કરો. હવે એક જાહેર ખબર મેં જોઈ, ફીવર ક્લિનિક નામની, ફીવર ક્લિનિક. મને આ બહુ આશ્ચર્ય થયું, કારણ કે હોર્ડિંગ હતું, મને તો આના વિશે લખવું જોઈએ મારે. હવે તાવ છે એ દર્દ નથી, તાવ દવા છે. આપણું રોગ પ્રતિકાર તંત્ર મૂરખ નથી કે મસ્તુ તાવ લાવે. એણે ખબર હોય છે કે શરીરમાં આક્રમણખોરો પ્રવેશી ચૂક્યા છે, જે કદાચ વાયરસ છે, અને અમારે એને મારે એને મારી નાખવા જોઈએ. આ તમારું ઇમ્યુનોલોજિકલ સિસ્ટમ, જેને અંગ્રેજીમાં કહેવાય છે અને જેને ગુજરાતીમાં રોગ પ્રતિકાર તંત્ર કહીએ છીએ, એ હવે યુદ્ધે ચડે છે વાયરસ સામે. સારમાં સારી દવા કહી તો કે તાપમાન વધારી દો, અને એટલું વધારો કે વાયરસ સહી નહીં શકે. અને ખરેખર એવું થાય છે, તમારો તાવ ઉતરી જશે ને તમને બહુ સારું લાગશે. પણ તાવ હોય છે ત્યાં સુધી સારું કેમ નથી લાગતું? કેમ કંઈ ભાવતું નથી? કંઈ ઈચ્છા કેમ નથી થતી? એનું કારણ છે કે કોઈ એક મોરચા પર, યુદ્ધના એક મોરચા પર જીવ સટોસટનું યુદ્ધ લડાતું હોય અને હાર જીતનો નિર્ણય ત્યાં નક્કી થવાનો હોય, ત્યારે બીજા મોરચા પરથી કોઈ માગણી આવે કે ભાઈ એક પલટણને અહીંયા ફાળવો, અહીંયા તકલીફ થવા માંડે છે, તો ન ફાળવો તમે, કારણ કે અહીંયા જીવ સટોસટનો છે, અહીંયા હાર જીતનો દાવ લાગ્યો છે. બસ એવું જ આ છે. શરીર એની બધી શક્તિઓ વાયરસને નાબૂદ કરવા માટે કેન્દ્રિત કરવા માગતું હોય છે, એટલે તમને ભૂખ પણ ન લગાડે. ભૂખ લાગે તો તમારો પાચન ક્રિયા માટે મહેનત કરવી પડે, શરીરે તમારો ખોરાક પચાવવો પડે, અને નક્કી જ કરી નાખે કે આને હવે સ્વાદની પરખ જ નાબૂદ કરી નાખો. બધું તમારું બધું જ તંત્ર સ્વિચ ઓફ કરી નાખે, તમને ન ભાવે કે કશું થાય. હવે આ દવા છે એનું ક્લિનિક કઈ રીતે હોઈ શકે હું સમજી નથી શકતો, અને આની જાહેર ખબર બી છાપામાં છપાઈ છે. કોઈ વિચારવા તૈયાર નથી કે તાવ આવે છે અને તમારે મટાડો તમે તો તમારે તો વાયરસ ઉથલો મારે. આ વાત કોઈને સમજાતી નથી, કારણ કે સાયન્ટિફિક ટેમ્પરનો અભાવ છે, જેના વિશે આજે હું એટલા માટે જ કે આપને સંબોધન કરવામાં આવ્યો છું કે મહેરબાની કરીને તમે હવે પછી જે કંઈ વાંચો એને કસોટીએ ચડાવો.
કે આ વાત સાચી છે કે ખોટી છે. મુશ્કેલી આપણી એ છે કે આપણે અમુક માન્યતામાં સરી પડ્યા પછી છે એમાંથી બહાર નથી આવતા જલ્દી. બીજું છે કે આપણને બહાર લાવનાર કોઈ આધાર નથી હોતો. આપણે ત્યાં વિજ્ઞાન સામયિકો પ્રગટ નથી થતા. તમે વિચાર કરો, અમેરિકામાં સેંકડોના હિસાબે વિજ્ઞાન અને રિસર્ચ પેપર પ્રગટ થાય છે, બીજા દેશોમાં થાય છે, આપણી ત્યાં શું સ્થિતિ છે તમે જુઓ. અંગ્રેજીમાં એક સાયન્સ રિપોર્ટર નામનું આવે છે, પછી સરકારના ટેકાથી ચાલે છે, એ સિવાય બીજી ભાષાઓમાં ખાસ કંઈ છે જ નહીં. સમસ્યા અહીં ઊભી થાય છે. એક મેગેઝિન હતું, એ મેગેઝિન નેહરુ સેન્ટર પ્રગટ કરતું હતું. મુંબઈનું નેહરુ સેન્ટર, જે વિજ્ઞાનનું આ સાયન્સ સિટી જેવું જ એક સેન્ટર છે, એણે એ પ્રગટ કરતું હતું અને બંધ થઈ ગયું. હવે લોકસભામાં પ્રશ્ન ઉઠ્યો કે આ મેગેઝિન બંધ કેમ કરી નાખ્યું, કે જે નેહરુના નામનું હતું અને નેહરુએ તો સાયન્ટિફિક ટેમ્પર પર તો ઘણું બધું લખ્યું છે. એટલે એ વખતના જે વડાપ્રધાન હતા, હું 1984ની કે એ અર્થ 85ની વાત કરું છું, જે હોય તે વડાપ્રધાન, એણે એમ કહ્યું કે આ મેગેઝિને 18 કરોડ રૂપિયાનું નુકસાન કરાવ્યું છે સરકારને, એટલા માટે બંધ કર્યું છે. તો આ બહુ વિચિત્ર બચાવ છે. 18 કરોડ નહીં, 180 કરોડનું નુકસાન કર્યું હોય તો એ શું છે? વિજ્ઞાન મેગેઝિનો હોવા જોઈએ, પણ સરકાર તરફથી કશું હિલચાલ થતી જ નથી. અને વડાપ્રધાન પોતે કહે છે કે ભાઈ એ નુકસાન કર્યું માટે બંધ કર્યું, ને એ વડાપ્રધાન પાછો નેહરુ પરિવારનો જ છે. આ વિચિત્રતા છે, આ દુઃખદ વાત છે. પરિણામે તમારે કંઈ પણ કરવું હોય, કંઈક પણ નવું સંશોધન કરવું હોય, કે તમારે સાયન્ટિફિક ટેમ્પર પણ ખીલવવું હોય, ને તો તમારા માટે પરિસ્થિતિ બહુ ખરાબ છે. આ સાયન્સ સિટી છે, હું આજે તો ઘણા વખતે આવ્યો, પણ મને હું ખરેખર અભિભૂત થઈ ગયો છું, ખુશ થઈ ગયો કે આ અદ્ભુત સંસ્થા છે. આ હવે એક બીજી વાત કરું. તમે ઘણી વખત, તમને તો ઘણી વખત અનુભવ થયો હશે, મને તો જો કે હું લખું એટલે મને પ્રશ્નો બહુ પૂછવામાં આવે છે, અને મને એમ કહેવામાં આવે છે કે વિશ્વવૃતની ઉપર તરફ વોશ બેસિનમાં જે પાણી રાખ્યું હોય એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે, અને વિશ્વવૃતની નીચે હોય ત્યાં ઘડિયાળના કાંટાની દિશામાં ફરે વોશ બેસિનનું પાણી. એટલે જે વમળ થતું અંતે નીકળી જાય છે એ પાણીની વાત છે. હવે આ માન્યતા એટલી બધી જડ ગાલી ગઈ છે, છે જો કે કોરિયોલિસ ઇફેક્ટ પર આધારિત. કોરિયોલિસ ઇફેક્ટ સાચી વસ્તુ છે કે પવનની દિશા ઉત્તર ગોળાર્ધમાં અને દક્ષિણ ગોળાર્ધમાં પૃથ્વીના ધરી બ્રહ્માંડને અનુસરીને જુદી હોય છે, એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે, એ કોરિયોલિસ ઇફેક્ટ કહેવાય છે. સમુદ્રના પ્રવાહો પણ કોરિયોલિસ ઇફેક્ટને અનુસરે છે, જેમ કે ગલ્ફ સ્ટ્રીમનો પ્રવાહ છે એ જમણી તરફ વળી જાય છે. પણ તમે નહીં માનો, કેનિયામાં, એક આફ્રિકી દેશમાં, વિશ્વવૃત પસાર થાય છે ત્યાં ડેમોન્સ્ટ્રેશન આપતી રીતસર આ વસ્તુને પ્રદર્શિત કરતો એક જણ રીતસરનો ધંધો ચલાવે છે. એ પહેલાં પાત્ર જ્યાંથી પસાર થાય છે ત્યાં લાઈન દોરી છે કે અહીંથી વિશ્વવૃત પસાર થાય છે, પછી એ વોશ બેસીનને ઉપર સેજ ઉપર લાવે છે, અને પછી કરે છે જો વળ્યું નહીં ને પાછું પછી સેજ નીચે લઈ જાય છે, અને પછી એના પૈસા પડાવે છે. હવે એના હાથની ચાલાકી છે, આવું કદી થાય નહીં. એના કહેવાથી પાણી જે છે એ પોતાની દિશા ન બદલે, આ તદ્દન ખોટી બાબત છે, પણ ચાલ્યા કરે છે. કારણ કે આપણે ફરીને આ જ સાંભળીએ છીએ. એનું ખંડન કરનાર સામયિકો આપણે ત્યાં નથી, એનું ખંડન કરનાર પુસ્તકો પણ આપણે ત્યાં નથી. મને આ વાતનો બહુ જ અફસોસ છે. હું નાનપણથી બહુ જ્યારે ટીનેજ કહેવાય એવી ઉંમરમાં હું લખતો, 15 વર્ષની ઉંમરથી મેં સાયન્સ લખવાનું શરૂ કર્યું. આજે મને 79 વર્ષ થયા છે.
જેટલા પુસ્તકો વાંચ્યા, જેટલા પુસ્તકોનો મેં અનુવાદ કર્યો, અંગ્રેજી પુસ્તકોનો પણ અનુવાદ કર્યો, કારણ કે મને એ કામ સોંપવામાં આવતું હતું, એ બધામાંથી મને કંઈ ને કંઈ નવું જાણવા મળ્યું. પણ હું એટલો નસીબદાર કે આવું બધું મારી પાસે ઉપલબ્ધ હતું. આજે જ મુશ્કેલી છે ને, જે એ મુખ્ય મુશ્કેલી મીડિયાની છે, સમાચાર માધ્યમોની. જેમને સનસનાટી ભર્યા સમાચારો છાપવામાં વધારે રસ હોય છે, વિજ્ઞાનમાં બહુ ઓછો રસ હોય છે. અને વિજ્ઞાન છે, આપણે ત્યાં વેચી શકાય એવો માલ નથી. હું એને માલ શબ્દ જ કહું છું, કારણ કે એ લોકો એ રીતે જોતા હોય છે એને. એટલે એમાં પૈસા નથી બનાવવાના. એટલે મારા પિતાજીએ, મેં જ્યારે વિજ્ઞાન લેખક બનવાનું નક્કી કર્યું ત્યારે મારા પિતાજીએ કહ્યું મને કે એક વસ્તુ તને કહી દઉં કે તું આ જે પ્રવૃત્તિ ચલાવવા માંગે છે એ પ્રવૃત્તિમાં તને પૈસા નહીં મળે, એટલું યાદ રાખજે. મેં તો મને વાંધો નથી પૈસા નહીં મળે તો, પણ મને વિજ્ઞાન ગમે છે અને હું ઈચ્છું છું કે બીજા લોકો પણ વિજ્ઞાન વાંચતા થાય. પણ આ તકલીફ અનેક લોકોને વર્તાઈ રહી છે. હું એટલો નસીબદાર કે મારા પિતાજી પોતે વિજ્ઞાન લેખક હતા, એટલે મારા ઘરમાં વિજ્ઞાનના પુસ્તકો ઘણા હતા. એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા બી હતો જ્યારે હું નાનો હતો ત્યારે. પક્ષીશાસ્ત્રના પુસ્તકો, સમુદ્રશાસ્ત્રના પુસ્તકો, હવામાનશાસ્ત્રના પુસ્તકો, અનેક વસ્તુઓથી હું ઘેરાયેલો હતો મારા ઘરમાં, મારા પોતાના ઘરમાં. પૈસા નહીં, જો કે લેખક પાસે, વિજ્ઞાન લેખક હતા, એમને કંઈ ઝાઝો પગાર મળતો નહોતો, માંડ બે છડા ભેગા થતા હતા, પણ એમને સંતોષ હતો. એમ મને પણ હવે આટલી ઉંમરે સંતોષ છે કે હું આટલા વખતથી મેં ચલાવ્યું, સ્કોપ મેગેઝિન ચલાવ્યું, સફારી ચલાવું છું, પણ અનેક લોકોની કારકિર્દી બની ગઈ છે જેના માટે હું માત્ર નિમિત્ત છું. કારકિર્દી એમણે પોતાના પુરુષાર્થથી બનાવી છે. પણ આજે જે સ્થિતિ છે એ એટલી બધી દુઃખદ છે અને એટલી બધી ત્રાસદાયક છે કે વિજ્ઞાન મેગેઝિન ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે. મોટાભાગના લોકો મોબાઈલ લઈને બેસી જતા હોય છે, સવારથી રાત સુધી મોબાઈલમાં રચ્યા પચ્યા હોય, અથવા તો પછી દેખા દેખીમાં કોઈ મોટર ખરીદી હોય અને પછી એ મોટરના હપ્તા ભરવા માટે વળી બીજું પાર્ટ ટાઈમ જોબ કરતા હોય. એટલે એમને વાંચવાનો સમય નથી અને વાંચવાની રુચિ પણ હવે તો ઘટતી જાય છે. મને આની બહુ જ ખરાબ અસર વર્તાઈ રહી છે. મારું સફારી મેગેઝિન હવે કેટલો સમય ટકશે એ હું પોતે જાણતો નથી. પણ આપણે ત્યાં આવી સ્થિતિ કેમ છે, બીજા દેશોમાં કેમ નથી? હું મુખ્યત્વે વાત કરી રહ્યો છું અમેરિકાની, બ્રિટનની કે બીજા કોઈ દેશની. મારા પિતાજી એક વખત રશિયા ગયા હતા, એમને જવાહરલાલ નહેરુ એવોર્ડ મળ્યો હતો. તો એક રશિયન છોકરી હતી, એ ગુજરાતી બોલતી હતી, એટલે સંપર્ક એના દ્વારા થાય એવું નક્કી કરવામાં આવ્યું હતું. અને બીજા એક ભાઈ હતા જે ભારતીય હતા અને મોસ્કો રેડિયોમાં કામ કરતા હતા. એક દિવસ મોટરમાં પસાર થતા હતા ત્યારે મારા પિતાજીએ જોયું કે બહુ લાંબી લાઈન લાગી છે એક ઠેકાણે. એટલે થયું કે આટલી બધી લાંબી લાઈન કેમ છે? તો જવાબ એ જે ભારતીય ભાઈ હતા અને પેલી રશિયન છોકરી હતી એ બેમાંથી કોઈએ જવાબ નહીં આપ્યો, એમણે બહુ સામાન્ય વાત લાગી હશે. મારા પિતાજીએ ફરીથી પૂછ્યું કે આટલી બધી લાંબી લાઈન હોવાનું કારણ શું? તો મોટર આગળ ગયા પછી પાછી વાળી અને કે તમને આટલો બધો રસ છે તો પૂછી આવું. તો જઈને પૂછ્યું કે આ લાંબી લાઈન શેની છે, એટલે પાછા આવ્યા હસતા હસતા. તો કે આજે શુક્રવાર છે અને બપોર પછી આવતા અઠવાડિયા માટે જે કંઈ પુસ્તકો પ્રગટ થવાના હોય એની એ ખરીદવા માટેની આ લાઈન છે. કેટલા પુસ્તકો? 700 થી 800 દર અઠવાડિયે. કલ્પી શકો છો? આ પુસ્તકો પ્રગટ થાય એ પહેલાં ત્યાંનું એક છાપું
જેનું નામ હતું, રશિયન નામ હતું, લિટરા તુર્નયા ગઝેતા. એનો અર્થ અંગ્રેજીમાં એ થાય લિટરરી ગેઝેટ, સાહિત્યનું દૈનિક. એમાં બધાના રિવ્યૂ આવે અને આખું અઠવાડિયું ચાલે હતો, કારણ કે તો દૈનિક હતું, અઠવાડિક નહીં, રોજે રોજ પુસ્તકોના જ રિવ્યૂ આવે. તેમાં લોકો પસંદ કરી લે કે મારે હવે આ પુસ્તક લેવું છે, આ લેવું છે, આ લેવું છે, યાદી બનાવીને લાઇનમાં ઊભા રહી જાય. અને લાઇન તો કેટલી લાંબી હોય, આપણે ત્યાં વારંવાર જોઈએ છીએ લાઇન. એમાંથી એક લાઇન પુસ્તક માટે નથી હોતી, પણ ત્યાં લાંબી લાઇન હતી. આમાં નવાઈ શું છે કે પહેલો સેટેલાઇટ રશિયાએ છોડ્યો, નવાઈ શું છે કે પહેલો અવકાશયાત્રી રશિયાનો હતો, નવાઈ શું છે કે દુનિયાનું સૌથી મોટું રોકેટ રશિયાએ બનાવ્યું. ત્યાં સાયન્ટિફિક ટેમ્પર પર પુષ્કળ ભાર મૂકવામાં આવે છે અને મારી પાસે રશિયન ભાષામાં પ્રગટ થયેલા અને અંગ્રેજીમાં અનુવાદિત થયેલા અનેક વિજ્ઞાનના પુસ્તકો છે. એના પરથી હું પોતે અંદાજ માંડી શકું છું કે ત્યાં કેટલા પુસ્તકો પ્રગટ થતા હશે. અહીં તકલીફ થાય છે, પુસ્તકો પ્રગટ કરો તો વેચાય નહીં, કારણ કે કોઈને રસ નથી વિજ્ઞાનમાં. આ મોટા મોટી સમસ્યા છે જેને કોઈ પણ રીતે દૂર કરવાની જરૂર છે. આના માટે એક વાત હું તમને કહું કે સાયન્સ સિટી જેવા સિટી હમણાં બનવા લાગ્યા છે. તો એ આ સાયન્સ સિટી જેવું તો કોઈ સિટી એવું લાગતું નથી મને, કારણ કે હું કલકત્તાના સાયન્સ સિટીમાં પણ ગયો છું, બિરલા ટેકનિકલ મ્યુઝિયમ બી જ્યાંનું જોયું છે, બિરલા પ્લેનેટોરિયમ પણ જોયું છે. પણ આટલું બધું વિકસેલું અને આટલા મોટે પાયે પ્રવૃત્તિ ચલાવતું સેન્ટર મેં જોયું નથી. મને આનંદ થયો પહેલી વાર હું અહીંયા પ્રવેશ્યો કે તરત. પણ આ અભિગમ કેળવવો હોય તો પહેલી ફરજ માતા પિતાની છે. મેં હમણાં જ મારા મિત્ર સાથે આવતી વખતે કહ્યું એમને કે માતા પિતા પોતાના દીકરાને કે દીકરીને 250 રૂપિયાનો પીઝા અપાવી દેશે, 350નો પણ પીઝા અપાવશે. રાજકોટમાં ગોળા બી અડધો બરફ ગોળા જે મળે છે એ બી 300-300 રૂપિયાના મળે છે, એ બધે ખર્ચ થશે, પુસ્તક નહીં અપાવે. મુશ્કેલી આ છે. જ્યારે હકીકતમાં આવકમાંથી ખાસું બજેટ પુસ્તકો માટે ફાળવવું જોઈએ, પણ આ થતું નથી. એટલે ડિમાન્ડ ઊભી નથી થતી, પુસ્તક વિજ્ઞાનના પુસ્તકોની માગ ઊભી નથી થતી, માટે કોઈ વિજ્ઞાનના પુસ્તકો પ્રગટ નથી કરતું, વિજ્ઞાનના સામયિકો બી નથી આપણે ત્યાં. આ સ્થિતિમાં તમે બધા શું કરો? એક જ રીત છે, ક્યાંય પણ પુસ્તક જુઓ વિજ્ઞાનનું તો આગ્રહ પકડો માતા પિતા પાસે કે તમને અપાવી દે, અને તમે કહી દો કે ભાઈ હું એક પીઝા નહીં ખાઉં પણ મને આ પુસ્તક જોઈએ છે, અને પછી વાંચો. આ કામ કરવા જેવું છે. ખરેખર તો માતા પિતાએ કરવું જોઈએ અને આના માટે એક અભિગમ કેળવવાની જરૂર છે, અને સરકાર તરફથી પણ એનો પ્રોત્સાહિત કરવામાં આવે આ પ્રવૃત્તિને, એ પણ જરૂરી છે. થાય છે આપણે ત્યાં દિલ્હીમાં એક બહુ સરસ સંસ્થા છે, નેશનલ બુક ટ્રસ્ટ, અદ્ભુત પુસ્તકો પ્રગટ કર્યા છે. અદ્ભુત એટલે ખરેખર અદ્ભુત પુસ્તકો છે વિજ્ઞાનને લગતા, બધાને પોસાય એટલા માટે એની કિંમત 45 રૂપિયાને, 50 રૂપિયાને, 60 રૂપિયાને એવી રાખી છે. પરિણામે તેનું વિતરણ કરવામાં બહુ જ મુસીબત નડે છે, કારણ કે જે કોઈ બુક સેલર, પુસ્તકો વેચનારો દુકાનદાર એ વેચે તો એમાંથી એને કમિશન લે કે ઝાઝા પૈસા ન મળે, 5 રૂપિયા મળે કે 10 રૂપિયા મળે કે 15 રૂપિયા મળે, જેમાં એને કંઈ રસ નથી હોતો. પરિણામે નેશનલ બુક ટ્રસ્ટે રીતસરનો એન્સાયક્લોપીડિયા જેટલો ખજાનો ઊભો કર્યો છે, સેંકડો પુસ્તકો પ્રગટ કર્યા છે,
પણ તમારા જોવામાં કદાચ નહીં આવ્યા હોય. એનું કારણ આ છે. અહીં સરકારની ફરજ બને છે કે આ બધા પુસ્તકો બધી લાઇબ્રેરીઓમાં, પુસ્તકાલયોમાં ઉપલબ્ધ કરાવે. પણ લાઇબ્રેરી પણ કેટલી સ્કૂલોમાં ને કોલેજમાં હોય એક પ્રશ્ન છે. હું જ્યારે મુંબઈમાં ભણતો ત્યારે મારી લાઇબ્રેરી બહુ સમૃદ્ધ ગણાતી, પુસ્તકાલય બહુ સમૃદ્ધ ગણાતું. અને એક સમય હતો કે જ્યારે પુસ્તકાલયોની ઝુંબેશ ચાલતી, મારી પાસે એક વિદેશી એન્સાયક્લોપીડિયા છે, જ્ઞાનકોશ છે, 22 ગ્રંથોમાં વહેંચાયેલો સરસ મજાના લિસ્સા કાગળ પર છાપેલો છે, રંગબેરંગી છે. 22 ગ્રંથો છે કુલ મળીને, ABCD થી છેક ઝેડ સુધી. એમાં મેં અનાયાસે ક્યારેક કે અથવા તો કોઈ કારણસર એલનું વોલ્યુમ કાઢ્યું અને પછી લાઇબ્રેરી, તો લાઇબ્રેરી મુવમેન્ટ નામનું એક અધિકરણ હતું. પહેલો જ ફોટો સયાજીરાવ ગાયકવાડના વડોદરાની લાઇબ્રેરીનો હતો. હું તો લગભગ ગળગળો થઈ ગયો. આ અમેરિકન પુસ્તક છે અને એમાં પહેલો ફોટો લાઇબ્રેરીમાં ના અવડા મોટા લાંબા અધિકરણમાં પાનાઓ ભરીને ઘણું બધું હતું, પણ પહેલો ફોટો સયાજીરાવ ગાયકવાડના વડોદરાની લાઇબ્રેરીનો હતો. અને આપને ઘણા મને ખબર નહીં હોય પણ સયાજીરાવના સમયમાં માતા પિતા પોતાના બાળકને જો શાળાએ ન મોકલે તો એને દંડ કરવામાં આવતો, માતા પિતાએ દંડ ભરવો પડતો. આ જમાનો હતો કે જ્યારે ગૂગલ નહોતું ને મોબાઈલ ફોન નહોતા, કોમ્પ્યુટર નહોતા. અને એટલા માટે જ વડોદરા સંસ્કાર નગરી તરીકે જાણીતું બન્યું. આ આપણે ત્યાં કલ્ચર ખીલ્યું જ નથી. લોકો અહીં શિક્ષણ પદ્ધતિ ખરાબ છે એ બધું માની કરી અને પરદેશ ભણવા જાય છે. તકલીફ શિક્ષણ પદ્ધતિમાં છે એમ કહીને તમે છટકી જાઓ એ બરાબર નથી. છે, તકલીફ પુષ્કળ છે. દાખલા તરીકે હું વિજ્ઞાનનું પુસ્તક લખવા માગતો હું. હું જ્યારે મેગેઝિન કાઢતો ત્યારે 4 કલાક પછી વિજ્ઞાનનું મેગેઝિન 4 કલાક પછી બ્લેકમાં વેચાતું. ઘણા લોકો સંગ્રહખોરી કરતા એની. પણ હું આજે જો વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક લખવા જાઉં ને તો મારું પુસ્તક સ્વીકારાય નહીં. હવે આમાં શા કારણો હોય એ બધામાં હું પડવા નથી માગતો. પણ એક વસ્તુ છે કે જેને સાયન્સ કોમ્યુનિકેશન કહેવાય, કે જેને વિજ્ઞાનની રસાળ રસપ્રચુર શૈલીમાં રજૂઆત કહેવાય, એના માટે મારું સ્કોપ મેગેઝિન ખૂબ પ્રખ્યાત હતું. કોઈ મને સવાલ પૂછે કે બ્લેક હોલ દેખાતો નથી તો એનું અસ્તિત્વ કઈ રીતે જાણ્યું? હા, અસ્તિત્વ અમુક રીતે જાણ્યું હતું. પણ હું એક દાખલો પણ આપું કે જેઠાલાલ અને પેથાલાલ એકબીજાના શાળા બનાવી હોય તો સમજી લેવાનું કે ત્રીજી વ્યક્તિનું અસ્તિત્વ છે, એ સિવાય આ સંબંધ શક્ય નથી. તમને વ્યક્તિ દેખાતી નથી ને, વાંધો નહીં, પણ શાળા બનાવીનો સંબંધ છે એનો અર્થ એ કે ત્રીજી વ્યક્તિનું અસ્તિત્વ છે. બ્લેક હોલ એ રીતે શોધાય છે. આમાં આ ઉપમા લાગુ નથી પડતી, પણ હંસ નક્ષત્રમાં 1960ના દશકામાં હંસ નક્ષત્રમાંથી જ્યારે ક્ષ કિરણો ઝીલાયા અને એનો સ્રોત કયો છે એ સમજ ન પડી, દેખાયો નહીં, ત્યારે માનવામાં આવ્યું કે કોઈ એવો અવકાશી પદાર્થ છે કે જે ક્ષ કિરણો પ્રસારિત કરે છે. એટલું જ નહીં પણ કિરણો અત્યંત પ્રભાવી છે, અત્યંત તીવ્ર છે. બ્લેક હોલ એ દિવસે શોધાયા.
આજે બી આપણે બ્લેક હોલ નથી જોઈ શકતા. એવી રીતે જેમનામાં સાયન્ટિફિક ટેમ્પર છે એવા વિજ્ઞાનીઓએ જોયું કે અમુક સુપરનોવા તારો જે ફાટ્યો છે એનો પ્રકાશ આપણને અત્યારે પહોંચે છે કે જ્યારે નીકળ્યો ત્યારે તો પૃથ્વી પર ડાયનોસોર હતા, અને બીજો જે સુપરનોવા છે એની ઝડપ વધારે જણાય છે. ઝડપ વધારે છે કે ઓછી છે જાણવાની એક રીત છે રેડ શિફ્ટ. કોઈ પદાર્થ જો દૂર જતો હોય તો એના કિરણો લાલ પર જતા રહે, અને નજીક આવતો હોય તો ભૂરા પર જતા રહે. આ ગુજરાતીમાં અંગ્રેજીમાં વિબ્યોર કહેવાય સાત રંગોના રંગપટલને, અને ગુજરાતીમાં જાન્યુઆરી પીનારા એવું કહેવાય છે જે હું ભણવામાં મારે ભણવામાં આવતું. ત્યારે વિજ્ઞાનીઓને થયું કે આવું કેમ છે, બંને સુપરનોવા તારાઓ છે, એક દૂરનો છે એક નજીકનો છે, પણ જે દૂરનો જે જાય છે એ વધારે સ્પીડમાં કેમ જાય છે, જે ઝડપે જવો જોઈએ એના કરતાં તો ઘણી વધારે સ્પીડ છે. ત્યારે નક્કી થયું કે બ્રહ્માંડ વિકસરી રહ્યું છે, એટલું જ નહીં પણ વધુ ને વધુ ઝડપે વિસ્તરે છે. શા માટે વિસ્તરે છે, કઈ ઊર્જા છે એ સમજ નહીં પડી, એટલે એનું નામ આપી દીધું ડાર્ક એનર્જી. ના, જે ખરેખર બ્રહ્માંડ વધુ ને વધુ ઝડપે વિસ્તરી રહ્યું છે એને એક સમય એવો આવશે કે જ્યારે તમને દૂરના કોઈ તારાઓ જોવા જ નહીં મળે. રાત પડશે, આકાશ ખાલી ખમ હશે, નજીકના જે તારાઓ છે એ દેખાશે, દૂરના નહીં દેખાય. આ સાયન્ટિફિક ટેમ્પર છે. આ રીતે વિચારી શકો છો. હું ફરી વખત એ વાત પર ભાર મૂકીશ કે તમે પરદેશમાં જઈને જે કામ કરો છો બરાબર, અથવા તો ભણો છો, છેવટે એમાંના કેટલાય જણા નોકરી કરતા હોય છે. એનું કારણ એ છે કે તમે જે ભણતર માટે ગયા છો એના કરતાં ત્યાંનું લેવલ ઘણું ઊંચું છે અને તમે ફિટ નથી થતા. હું બે ત્રણ એવા મિત્રોને ઓળખું છું, એ જે બહુ મિત્રો તો નથી પણ મારા કરતાં બહુ નાના છે, કે જે એક જણ બસ ડ્રાઈવર થયો છે અને બીજો જણ જે છે એ એરપોર્ટનો સિક્યોરિટી ઓફિસર થયો છે. તો ગયા શા માટે, આ ધંધો કરવો તો તે તો અહીંયા થઈ શક્યો હોત. સમસ્યા એક જ છે અને ફરીને તમારા પર જ કેન્દ્રિત થાય છે કે મારા પર કેન્દ્રિત થાય છે. વર્ષો પહેલાં એક જર્મન એમ્બેસેડર હતો, એ સંબોધન કરતો હતો, પત્રકારો હતા. હું મારા પિતાજીની સાથે ગયો હતો એટલે પત્રકાર તો નહીં, પણ એણે એમ કહ્યું કે તમે લોકો બધા શું કરી રહ્યા છો, તમારો દેશ આગળ કેમ નથી વધતો, કે અમારે ત્યાં તમે કોઈ પણ નવી શોધ લઈને જાઓ અને પેટન્ટ નોંધાવવા માટે અરજી કરો એટલે તમને કહી દેવામાં આવે કે આ પેટન્ટ તો ક્યારની નોંધાઈ ગઈ છે, તમારે ત્યાં ખુલ્લું મેદાન પડ્યું છે અને તમે કંઈ કરતા જ નથી. પણ સારી વાત છે કે હવે થવા માંડ્યું છે, પણ બધા કરી શકે છે, જે થવા માંડ્યું છે બધા કરી શકે છે તો તમે કેમ નહીં. હું એક દાખલો આપું તમને. તરુણ મહેતા એનું નામ છે, આમ તો મારવાડી, મહેતા અટક મારવાડીઓમાં હોય છે, અને એનો મિત્ર સ્વપ્નિલ, આ બે જણા મદ્રાસની આઈઆઈટીમાં ભણતા હતા. ભણી લીધા પછી નીકળી ગયા અને એક જણ અશોક લેલેન્ડ નામની કંપનીમાં જોડાઈ ગયો અને બીજો પણ ક્યાંક જોડાયો. પણ મગજમાં એક હતું કે જમાનો ઇલેક્ટ્રિક વાહનનો આવી રહ્યો છે તો કંઈક કરીએ. ખાસ કરીને તરુણ મહેતાને વધારે ઈચ્છા થઈ અને એણે એક વાહન બનાવવાનું નક્કી કર્યું, ઇલેક્ટ્રિકથી ચાલુ. હવે એ વાહન બનાવવામાં મુશ્કેલી એક હતી અને જે મુશ્કેલી હતી એ ઓપોર્ચ્યુનિટી બી હતી,
એક જો તમારી સામે પડકાર હોય છે ને તો તમે એને તક ગણી લો. પડકાર છે માટે અનેક લોકો એમાં પડ્યા નથી, નથી પડ્યા તો તમને કોઈ તમારી સાથે કોઈ સ્પર્ધા નથી કરવાનું, તો તમે પડો. હું તરુણ મહેતાની અને સ્વપ્નિલની વાત પર પાછો આવું છું, ફરીથી આવીશ, પણ એની પહેલાં એક બીજી વાત કહી દેવા માગું છું. તેના બે પર્વતારોહક હતા, એકનું નામ ઇરવિન અને બીજાનું નામ મેલરી. હવે એવરેસ્ટ ચડવો હોય તો એક વાતની સભાનતા હોવી જોઈએ કે અમુક સમય દરમિયાન ચડી જ જવું જોઈએ, વિલંબ નહીં કરવાનો. વિલંબ થાય ને તો સમજી લેવાનું કે ભાઈ હવે વધારે આગળ વધવામાં જોખમ છે, અડધેથી પાછા આવી જવાનું. જે પર્વત અડધેથી પાછો આવી જાય છે ને, જે ના હિંમત થઈ જાય છે, એના માટે અંગ્રેજીમાં મીડિયોકર શબ્દ છે. એ અંગ્રેજી શબ્દ નથી, લેટિન ભાષાનો છે. અડધે સુધી ગયેલો માણસ એ મીડિયોકર કહેવાય, મીડિયમ સુધી ગયેલો. મેલરીને એરવિન ફરી ફરીને પાછા આવી જતા હતા. એનું કારણ એ છે કે ખબર પડે કે હવે બાકીનું ચઢાણ શક્ય બનવાનું નથી, એટલે એને આવી જ જવું પડે. એટલા માટે કે પછી અંધારું થઈ જાય. અંધારું થઈ ગયા પછી તમે એવરેસ્ટ પર અવરોહણ નીચે ઉતરી નહીં શકો, મુશ્કેલી થાય. એટલે એકવાર કોઈ પત્રકારે મેલરીને પૂછ્યું કે શું કામ વારંવાર ચડો છો એવરેસ્ટ પર, પ્રયાસો કરતા જ રહો છો, પ્રયાસો કરતા જ રહો છો, વાય ડુ યુ ક્લાઇમ્બ એવરેસ્ટ, ટ્રાય ટુ ક્લાઇમ્બ એવરેસ્ટ? મેલરીએ જવાબ દીધો કે બીકોઝ ઇટ ઇઝ ધેર, પર્વત છે માટે ચડીએ છીએ, ન હોત તો ન ચડત. એમ ચર્ચિલ કહેતો હતો ને, બહાદુરો તો યુદ્ધમાં જ જન્મે છે, પથારીમાં નથી જન્મતા. આ બે જણા યંગસ્ટર્સ, તદ્દન યુવાન, બરાબર, એ લોકોએ ધાર્યું હોત ને તો અમેરિકા જતા રહ્યા હોત, કારણ કે આઈઆઈટી ભણ્યા પછી તમે અમેરિકા જઈ શકો છો, વાંધો ના આવે, કેનેડા જઈ શકો છો, આપણે તો બહુ એક્સપોર્ટ કરીએ છીએ બુદ્ધિધનનું. પણ નક્કી કર્યું કે આપણે કંઈક બનાવવું છે. હવે એમાં હાર્ડવેરની જરૂર હતી, નક્કર વસ્તુની. હવે વાહન હાર્ડવેર છે, તે મોટો પડકાર હતો, કારણ કે આપણે ત્યાં હાર્ડવેર ખાસ બનતું નથી, આપણે તો સોફ્ટવેરના નિષ્ણાતો છીએ, વર્ષોથી આપણે સોફ્ટવેરમાં પડ્યા છીએ. એટલે આઈઆઈટીના પ્રોફેસર એક હતા, એમણે કહ્યું કે તમારે આ જો તમારો જે વિચાર છે, તમે જે વાહન બનાવવા માગો છો એની મેં આખી ડિઝાઇન જોઈ છે, બહુ સરસ છે, તમે પાછા આવી જાઓ. ચલો તમે જતા રહ્યા છો, પાછા આવી જાઓ આઈઆઈટીમાં. આઈઆઈટી તમને દર મહિને 15,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપશે, એટલે તમારે ખાણીપીણીની ચિંતા નથી. અને પછી તમને મદદ જે જોઈતી હશે એ પણ કરશે, કારણ કે આઈઆઈટી છે, એની પાસે ભંડોળ છે. બે જણાએ મળી અનેક વાહન બનાવ્યું, અને વાહનનું નામ છે એથર સ્કૂટર, જે અત્યારે બજારમાં વેચાય છે. 1,00,000 રૂપિયા કિંમત છે, હવે સબસિડી મળી રહી છે. એથર નામ એટલા માટે કે ગ્રીક દંતકથામાં માઉન્ટ ઓલિમ્પસ નામનો એક પર્વત છે, અને એના પર ગ્રીક દેવી દેવતાઓ રહે છે, અને દેવી દેવતાઓ છે માટે ત્યાંની હવા એકદમ શુદ્ધ છે. એ શુદ્ધ હવાનું નામ છે એથર. એટલે ઇલેક્ટ્રિક કાર, જે ઇલેક્ટ્રિક સ્કૂટર છે, પોલ્યુશન, પ્રદૂષણ નથી કરતું, માટે એનું નામ એથર રાખ્યું. થોડા દિવસ પહેલાં હું એથર કંપનીનો શેર ભાવ જોતો હતો, ત્યાં 880 રૂપિયા હતો, પછી જાણવા મળ્યું કે વધીને 1,100 થયો હતો. તો વિચાર કરો કે ગઈકાલના વિદ્યાર્થીઓ આજના ઇન્ડસ્ટ્રિયલિસ્ટ થઈ ગયા. આવી હું 25 કથાઓ વર્ણવી શકું એમ છું. સવાલ એ છે કે કુછ કરકે દિખાયંગે એવી કોઈ ભાવના છે તમારામાં, મનોબળ છે? તમે તમારું વાહન જાતે બનાવો એ પૂરતું નથી, તમારો રસ્તો પણ જાતે બનાવો. કશું જ અશક્ય નથી.
બીકોમ ભણેલો મુંબઈ યુનિવર્સિટીનો વિદ્યાર્થી જો આજે વિજ્ઞાન લેખક તરીકેની બ્રાન્ડ આઇડેન્ટિટી ધરાવતો હોય, વિજ્ઞાન લેખક તરીકેની ઓળખ ધરાવતો હોય, તો બીજું શું તમે જોઈએ છે? તમે કરી શકો છો જે હું કરી છું, કંઈ વાદળામાંથી ખર્યો નથી, પણ તમારે તમારો જીવન પ્રત્યેનો અભિગમ બદલવાની ખાસ જરૂર છે. આ બે જણાએ સ્કૂટર બનાવ્યું ત્યારે ઘણી બધી વૈજ્ઞાનિક સમસ્યાઓ એમને નડી હોવી જોઈએ, લિથિયમ આયન બેટરીથી માંડીને દરેક જાતની, પણ બંનેમાં સાયન્ટિફિક ટેમ્પર છે. માટે આજે એમની કંપની બહુ જ વિશાળ થઈ ગઈ છે, પુષ્કળ કર્મચારીઓ છે, મોટું કારખાનું છે. પણ આ જ જણા, આ બંને જણા એક સમયે માત્ર વિદ્યાર્થી હતા જે તમે અત્યારે છો. મારે ફરી ફરીને એક વાત કહેવાની છે કે મેં 62 વર્ષ લાંબી કારકિર્દી દરમિયાન બે વસ્તુઓ ખાસ જોઈ છે. પહેલી વાત એ કે આપણે ત્યાં સરકારી સ્તરે સાયન્ટિફિક ટેમ્પર ખીલવવા માટે ખાસ કંઈ પ્રવૃત્તિ થતી નથી. જવાહરલાલ નહેરુના નામની સંસ્થા જો 18 કરોડ રૂપિયાના નુકસાનને લીધે પ્રકાશન વિજ્ઞાન સામયિકનું પ્રકાશન બંધ કરી દે તો પછી બીજી કોઈ અપેક્ષા નથી રાખી શકતા. પરિણામે વાત ફરી ફરીને આપણા પર આવે છે. આપણે કંઈ કરી શકીએ છીએ? રેતીમાં વહાણ ચલાવી શકીએ છીએ? આના માટે જરૂરી છે કે તમે આજ પછી જે કંઈ કરવાના છો એ દરેકમાં ડગલે ને પગલે વિજ્ઞાનની જરૂર પડવાની છે. તમને વિજ્ઞાન વગર ચાલવાનું નથી. માટે આવશ્યકતા એ છે કે તમે વિજ્ઞાન પ્રત્યેનો અભિગમ કેળવો, વધુમાં વધુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે વિચારતા થાઓ, અને ક્યાંક ને ક્યાંક તમને જવાબ મળી રહેવાનો છે. આ બાબતમાં શંકા રાખવાની જરાય જરૂર નથી. તમને એક જ સલાહ આપું છું, આજે 79 વર્ષનો સીમાચિહ્ન સુધી પહોંચ્યા પછી મારા લાંબા અનુભવ પરથી એક સલાહ આપું છું. ડિસ્કવર યોરસેલ્ફ. તમારી અંદર કંઈક છે, કંઈક અગમ્ય શક્તિ છે જે અસીમ છે, તેની કોઈ સીમા નથી. એ શક્તિને શોધી કાઢો. હું વિજ્ઞાનમાં ધર્મ પર બહુ લાવવા નથી માગતો, પણ મને એક કથા યાદ આવે છે કે નાનપણમાં નટખટ હનુમાનજીને એક ઋષિ દ્વારા અભિશાપ મળ્યો હતો કે તું તારી બધી શક્તિ ભૂલી જશે, પણ કોઈ તને યાદ અપાવશે તો બધી પાછી આવી જશે. એટલે જ્યારે લંકા પાર જવાનું હતું અને હનુમાનજી મૂંઝાયા હતા, હું બહુ દિલગીર છું કે મારે આ સાયન્સના વ્યલ્ચરમાં આ કહેવું પડે છે, પણ એક સારી કથા છે. ત્યારે દિલગીર હતા ત્યારે વાનર સેનામાં જાંબુવાન રામના રીંછ હતા, અને પછી એના વિશે જે મેં નાનપણમાં ફિલ્મ જોયેલી, કારણ કે અમારા જમાનામાં બધી ધાર્મિક ફિલ્મો જ વધારે આવતી, એમાં જાંબુવાન કહે છે કે યાદ કરો જબ જન્મ લિયા થા સૂરજ મુખ મેં બંધ કિયા થા, એક છલાંગ લગાવો મહાબલી જાકર લાવણ કો લલકારો, કોન નહીં જાનત હૈ ઇસ જગ મેં સંકટ મોચન નામ તિહારો. એમ તમારે તમારી અંદરનો વિજ્ઞાની જે છે એને શોધી કાઢવાનો છે, અને એના માટે તમને તમારામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ. અને છેલ્લે હું તમને એક સલાહ આપું છું કે વાંચો, ખૂબ વાંચો, વિજ્ઞાનને લગતું સાહિત્ય તો ખાસ વાંચો, બને ત્યાં સુધી મોબાઈલથી દૂર રહો,
અને જે ગૂગલ ડૉક્ટર તમને સલાહ આપે છે બધી માની ન લેતા. આ બધું ખોટું છે. ગાજર ખાવાથી આંખનું તેજ વધે, ના ખોટી વાત છે. ગાજર ખાવાથી આંખનું તેજ નથી વધતું, પણ તમારામાં સાયન્ટિફિક ટેમ્પર હશે ને તો તમે એનું કારણ શોધી કાઢશો કે આ માન્યતા ફેલાઈ કેમ. માન્યતા એટલા માટે, હા હા, માન્યતા એટલા માટે ફેલાઈ કે બીજા વિશ્વયુદ્ધમાં રેડાર યંત્ર શોધી કાઢવામાં આવ્યું હતું બ્રિટને અને અમેરિકાએ, પણ એ વાત ખાનગી રાખવાની હતી. હવે બ્રિટનના હવાબાજો પાયલટ અને બેટલ ઓફ બ્રિટન વખતે જર્મની વિમાનોને તોડી પાડતા હતા, એટલે પછી જર્મનીમાં વાત ફેલાઈ કે આને ખબર કઈ રીતે પડી જાય છે કે અમે આક્રમણ કરવા આવી રહ્યા છે. એટલે બ્રિટને વાત ફેલાવી કે અમારા પાયલટ બધા ગાજર ખાય છે એટલે એમનું આંખનું તેજ વધી ગયું છે. હવે ત્યારથી ચાલ્યા આવે છે આ માન્યતા. ખરેખર કશું નથી થતું, આ એક વાર્તા છે, બીજું કશું નથી. એટલે છેલ્લે સમાપન પહેલાં તમને એટલું કહી દઉં કે તમે વાંચન ચાલુ રાખો અને બને એટલો વૈજ્ઞાનિક અભિગમ રાખો, કારણ કે એ વિના તમે જિંદગીમાં સફળ કારકિર્દી બનાવી શકવાના નથી. નમસ્કાર અને જય હિન્દ. થેન્ક યુ સો મચ સર. આઈ હોપ કે તમને બધાને બહુ એક્સપિરિયન્સ મળ્યો હશે સરની વાતોથી, અને બહુ બધી વસ્તુ જાણવા મળી હશે જે તમને ડે ટુ ડે લાઈફમાં બહુ કામ બી આવશે આગળ. તે ફરીથી આપણે સર માટે તાળીઓ વગાડી દઈએ.